नमस्कार विद्यार्थी मित्रों, अपने बनासकांठा शाला विकास संकुल द्वारा जो 5 प्रश्नपत्र बहार पड़वामां आव्या छे, विद्यार्थी माटे खूब ज सारा एवा मार्क्स मेळवा माटे मददरूप थाय तेवा छे। अहींया जे बनासकांठा शाला विकास संकुल जे अपनी परीक्षा लेवानुं छे बनासकांठाना विद्यार्थी माटे, एमने खास आवुं ज पेपर हशे अने एना पछी जे बोर्डनुं आववानुं छे एनी पेपर स्टाइल आनी आज हशे, खाली थोड़ुं छूटुं लखाण हशे। तो मिस सुलिवान, यू शुड टू टेक मी लॉन्ग वॉक एवरी मॉर्निंग। आई हेड अ लॉट ऑफ क्वेश्चन टू आस्क। आई वुड राइट समथिंग टू हर पाल्म। इन द टर्न शी वुड टॉक इन टू माई पाल्म एज पीपल टॉक इन टू बेबीज ईयर। माई टीचर सेटिस्फाई माई क्यूरियोसिटी। मिस सुलिवान, यू शुड टू टेक मी એટલે કે મને લઈ જતા હતા, ટુ લોંગ વોક એટલે કે લાંબુ અંતર ચાલવા, એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે। આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારી પાસે ઘણા બધા પ્રશ્નો તેમને પૂછવા માટેના હતા। આઈ વુડ રાઇટ સમથિંગ, હું કંઈક લખતી, ટુ હર પાલ્મ એટલે કે તેણીની હથેળીમાં, એન્ડ ઇન ટર્ન શી વુડ ટોલ્ક ઇન ટુ માય પાલ્મ, અને તેણીની પણ મારી હથેળીમાં લખતા હતા, જાણે કે નાના બાળકને કહેતા હોય એવી રીતના। કીધું છે ને કે એઝ પીપલ ટોલ્ક ઇન ટુ બેબીઝ યર, જેમ કે લોકો બાળકના કાનમાં કહેતા હોય એ રીતના। માય ટીચર સેટિસ્ફાય મી ક્યુરિયોસિટી, મારા શિક્ષિકા મારી ક્યુરિયોસિટીથી સેટિસ્ફાય હતા। વોટ ડીડ મિસ સુલિવાન ડુ એવરી મોર્નિંગ, મિસ સુલિવાન દરરોજ શું કરતા? તો મિસ સુલિવાન, યુ શુડ ટેક હર અથવા તો હેલન ટુ લોંગ વોક એવરી મોર્નિંગ, જે મીની જગ્યાએ આપણે હેલન લખવાનું છે। વોટ ડીડ મિસ સુલિવાન સેટિસ્ફાય, મિસ સુલિવાન શું શેનાથી સેટિસ્ફાય હતા લખવાનું? તો મિસ સુલિવાન સેટિસ્ફાઈડ વિથ હેલન્સ ક્યુરિયોસિટી। ફોર અવર વીકેન્ડ ધેટ ઇઝ ટુ અવર, અઠવાડિયાની અંદર 4 કલાક, જેમાં દરરોજના 2 કલાક, સન્ડે એન્ડ 2 અવર્સ ઓન સેટરડે, એટલે કે 2 કલાક સન્ડેના અને 2 કલાક સેટરડેના। ધ સ્મોલ બિગનિંગ ઇઝ મોર દેન ઇનોક ટુ ઇન્શ્યોર લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર, જે કે નાનકડી શરૂઆત છે એ પાછળથી મોટા પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેનાર બનાવે છે। વીકેન્ડ ડેઝ આર તમારે કમ્પ્લીટ લખવાનું છે, તો સન્ડે એન્ડ સોરી 2 અવર સન્ડે એન્ડ 2 અવર સેટરડે। એના પછી ઇન ધીસ પેસેજ હાઉ મેની અવર્સ આર એક્સપેક્ટેડ ફોર અ વીક, તો લખવાનું ઇન ધીસ પેસેજ 4 અવર આર એક્સપેક્ટેડ ફોર ધ વીક, 4 કલાકની અપેક્ષા રાખેલી હોય છે। પ્રેમ ચોપડા, નોડેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ગેટ શીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામનો ફંક્શન, પ્રેમ ચોપડાએ ડોકું ધૂણાવ્યું અને સેલ્સમેને તેમને બધું જેની મૂવમેન્ટ હતી રોબોટની એના વિશે અને એના કાર્ય વિશે સમજાવ્યું। એવરીથિંગ વોઝ વેલ ટર્નડ એન્ડ ફિક્સ, દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે। પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, પ્રેમ ચોપડા આ ડીલ કરવા માટે તૈયાર થઈ ગયા। વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, તો એમાં તમારે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ છે એટલે રિમોટ ઇન્ચે એક ફંક્શન સુધી લખવાનું છે। પ્રેમ ચોપડા સીમ્ડ ટોપ ઇન્ટરેસ્ટ વિથ ઇન્ટરેસ્ટેડ વિથ ડીલ, તો ડીલ કરવા માગતા હતા તો શું લખવાનું? ટુ હાઉ ડીડ હેપન ઇટ મસ્ટ બી ટીયર, એ કેવી રીતના થયું છે? તો આ શું છે? આઈ હેવ નો પુટ ઇટ ધેર, મેં ત્યાં મૂક્યા નથી, ઇટ ઇઝ અ મિરેકલ, આ ચમત્કાર છે, ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને સમજાવ્યું। બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ આંસુ શાના માટે છે મારા ભગવાન? ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કંઈક અજોડ છે, મે બી ઇટ ફોર પેઇન જોય પ્રાઇડ ડિસઅપોઇન્ટમેન્ટ લોનલેસ વગેરે, એટલે કે કદાચ તે દુખાવો, પેઇન એટલે જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા, લોનલીનેસ એટલે એકલાપણું હોય ત્યારે આવતા હોય છે, લોર્ડ એક્સક્લેમ્ડ એટલે કે ભગવાને સમજાવ્યું। વોટ આર ટીયર ફોર, તો લખવાનું ટીયર ફોર પેઇન જોય પ્રાઇડ ડિસઅપોઇન્ટમેન્ટ લોનલીનેસ, બરાબર ને? વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સિંગ અ ટીયર, તો ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ઓન સિંગ અ ટીયર બીકોઝ, શું લખવાનું? હી હેડ નોટ પુટ ઇટ ધેર, ભગવાન કહે છે કે મેં નથી મૂક્યું, પણ આપણે કહેવાનું તેમણે મૂક્યું નહોતું। મોસ્ટ ઓફ 3000 પીપલ આર લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર, ગામડાની અંદર 3000 લોકો રહેતા હતા, બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર, દરેકની તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ગામમાં એક સ્ટેશન હોય, એવરીબડી કોન્ટ્રીબ્યુટર અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે ભાડો આપ્યો,
રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 70,000 સોરી 75,000 એટલે કે 3,000થી મોડી અને 7,500 રૂપિયા સુધી ફાળો આપ્યો હતો. વોટ આર ધ મોસ્ટ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? ધ મોસ્ટ પીપલ લખવાનું, પહેલી લીટી છે આખે આખી લખી દેવાની છે. ધ મોસ્ટ ઓફ 3,000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. હાઉ મચ વોઝ ધ લિસ્ટ રેન્જ ફોર કન્ટ્રીબ્યુશન ઓફ મની? તો લખવાનું 3,000 રૂપીઝ વોઝ ધ લિસ્ટ રેન્જ ઓફ કન્ટ્રીબ્યુશન ઓફ મની. પાયરોટેકનિક વિશે વાત કરવાની છે આપણે. પાયરોટેકનિક શું છે? વોટ ઇઝ રૂટ એન્ડ વર્ડ ઇટ મિનિંગ? પાયરોટેકનિકનો શબ્દનો મતલબ શું છે? વોટ ડઝ ઇટ ઇન્ક્લુડ? તેની અંદર શું શું આવે છે? વાય ઇઝ હાઉસ હોલ્ડ મેચિસ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે હાઉસ હોલ્ડ માચિસને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે? અને હુ આર પાયોનિયર્સ? કોણ છે પાયોનિયર? એના પછી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વેન વોઝ એસ્ટાબ્લિશડ? ક્યારે સ્થાપના થઈ? હાઉ મેની મેમ્બર હેઝ ઇટ? તેમાં કેટલા મેમ્બર છે? વોટ ઇઝ ઇટ સેન્ટર ફોર? તેનું સેન્ટર ક્યાં આવેલ છે? શેના માટે છે? વેન વોઝ વુમન્સ યુનિટ લોન્ચડ? વુમનનો યુનિટ ક્યારે લોન્ચ થયો? વોટ લાઇબ્રેરી ઓપનર ઇટ હોલ? લાઇબ્રેરીએ પોતાનો હોલ શા માટે ખોલ્યો છે? એના ટ્રુ ફોલ્સમાં પણ હું ગુજરાતી કરી આપીશ. બર્ડ કેન ટ્રાવેલ એની વેર વિધાઉટ ધ હેલ્પ ઓફ મેન? પક્ષીઓ કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકે છે નકશાની મદદ લીધા વગર. ફાયર વાયર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન? ફાયર વર્ક્સ જાપાનમાંથી ઇમ્પોર્ટ થતા હતા. મિસ સુલિવન ગેટ અપ ટીચિંગ હેલન બીકોઝ હર વોશિંગ એઝ? મિસ સુલિવાને હેલનને શીખવા માટે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. અરુણ્સ પેરેન્ટ આર એન્વાયરમેન્ટ લિસ્ટ? અરુણના માતા પિતા એન્વાયરમેન્ટ લિસ્ટ હતા છે, સોરી. હું રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ, હાઈ એન્ડ લો. આઈ એમ લિવિંગ, મધર હિયર મી ગો, પ્લીઝ વિશ મી લક ટુડે. વોટ ઇઝ ધ પોએટ લિવિંગ ફોર? વોટ ડઝ પોએટ રિક્વેસ્ટ હર મધર? પહેલાં શું કહેશે કે કવિ શા માટે ઘર છોડવા માગે છે? તો લખવાનું ધ પોએટ ઇઝ લિવિંગ ફોર ટુ સ્લે ધ ફો. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હર મધર? પોએટ તેમની માતાને શું રિક્વેસ્ટ કરે છે? તો રજાયેલ છે, લખવાનું ધ પોએટ રિક્વેસ્ટ એસ કરવાનું હર મધર. પછી વિશ હિમ લક ધેટ ડે. રાઇટ રીમિંગ વર્ડ ઓફ ઇન ધ સ્ટેન્જા? તો લો, ગો, ફો, બરાબર, એ બધા રીમિંગ વર્ડ છે. આફ્ટર ધ કૃષ્ણા ધ પાંડવ અલોંગ વિથ દ્રૌપદી ફેલ્ડ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ? કૃષ્ણના મૃત્યુ પછી પાંડવને એમ કે જીવા જેવું લાગ્યું નહીં. તે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ? તેઓ દરેકમાં રસ ગુમાવી ચૂક્યા. ધે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પરર એન્ડ ડિસાઇડેડ લીવ ટુ હસ્તિનાપુર પ્લેસ. તેમણે પોતાના જે સન હતો અભિમન્યુ એને હસ્તિનાપુર આપી અને તેઓ ચાલી નીકળ્યા. ધ પ્લેસ વેર ધ પીપલ ઓફ સિટી બેડ ધેમ ફેરવેલ, ધ પાંડવ ટ્રાવેલ્ડ ટુવર્ડ ધ નોર્થ. પાંડવો નોર્થ તરફ ટ્રાવેલ કરતા ગયા. ઇન ધ ફ્યુ ડે ધે રીચડ ઓફ હિમાલય. થોડા દિવસોમાં તેઓ હિમાલય પહોંચ્યા. હુઝ ડેથ શોકડો વોલ ધ પાંડવ? સોરી, અભિમન્યુ મરી ગયો હતો. એનો જે ડેથ હતો, સોરી હુઝ ડેથ શોકડ ઓફ વોલ પાવર પાંડવ? તો ક્રિષ્નાઝ ડેથ. હુ વોઝ પરીક્ષિત? તો અભિમન્યુ વોઝ પરીક્ષિત. વેન ડીડ ધ પાંડવ લોસ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ? તો પાંડવ લોસ્ડ અથવા લોસ્ટ ઇન્ટરેસ્ટ એવરીથિંગ બીકોઝ, પછી લખી દેવાનું કૃષ્ણ જે મરી ગયા હતા એના વિશે. હુમ ડીડ પાંડવ મેક ધ કિંગ? તો લખવાનું ધ પાંડવ મેડ ધ કિંગ અભિમન્યુ. વેર ડીડ ધ પાંડવ રીચ? ધ પાંડવ રીચડ એટ ધ હિમાલય. સંતુર શોપ વિશે આવેલ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ? તો સંતુર શોપ, શોપ એટલે દુકાન થાય ને, આ એસ ઓ એ પી એટલે શોપ એટલે સાબુ થાય. તો ધ નેમ ઓફ શોપ ઇઝ સંતુર શોપ. વોટ ડઝ ધ શોપ કન્ટેન? શોપનું કન્ટેન શું છે? તો સંદરલેન્ડ ટુમેરિક્સ ઇઝ ધ શોપ ઓફ શોપ્સ કન્ટેન ઓફ લખી દેવાનું. પછી વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ શોપ? ધ પ્રાઇઝ ઓફ શોપ ઇઝ 22 રૂપીઝ. હુ ઇઝ મેન્યુફેક્ચર? તો મેન્યુફેક્ચર નામ લખવા છે, માયસોર
शॉप एल टी डी इज मेन्युफेक्चर, वॉट इज द नेट वेट ऑफ शॉप, तो 75 ग्राम नेट वेट ऑफ द शॉप। मिस्टर राव एक्सक्यूज मी, वेर इज द गीता मंदिर बस स्टेशन, के गीता मंदिर बस स्टेशन क्या आवेल छे तारा भी? ओ इट क्वाइट फार फ्रॉम हियर, अहींथी दूर छे। मिस्टर राव कैन यू टेल मी द क्विकेस्ट वे ऑफ द गोइंग देर, त्याथी कोई जल्दी रस्तो, सॉरी जल्दी पहुंची सकता है वो रस्तो बताओ। मिस्टर राव इज देर अ डायरेक्ट बस, त्या बस, सॉरी यू विल हैव टू गो बाय एन ऑटो और टेक अ लोकल बस, तमारे ऑटो अथवा तो लोकल बस लेवी पड़शे। मिस्टर राव इज देर अ डायरेक्ट बस, त्या डायरेक्ट बस जैसे, यस बस नंबर 131 फ्रॉम द नेक्स्ट स्टॉप विल टेक यू स्ट्रेट देर, बस नंबर 131 तमने लई जैसे। मिस्टर राव थैंक्स, एट के तमारो आभार। हु इज स्ट्रेंजर हियर, या स्ट्रेंजर एट के बातों करना कौन से, तो राव एंड रवि। वॉट डज रवि सजेस्ट टू मिस्टर राव, तो रवि सजेस्ट डर, सॉरी रवि सजेस्ट डेस करी एस नहीं आवे, डायरेक्ट सजेस्ट नहीं आवशे लखवानू। ही वुड हैव टू गो बाय ए ऑटो और टेक अ लोकल बस। विच बस विल टेक मिस्टर राव टू द बस स्टेशन, कई बस मिस्टर राव ने बस स्टेशन मळशे। मिस्टर राव वॉन्ट टू गो, मिस्टर राव इच्छता हता जवा माटे खाली जगह, तो गीता मंदिर। निहार ऑलवेज गो टू विसनगर, ऑलवेज आयु એટલે એક્શન ફ્રીક્વન્સી બરાબર ને, ટુ ફ્રોગ ફેલ ઇન ટુ વેલ, બે ડેટકા કૂવામાં પડી ગયા તો પાસ્ટ ઇવેન્ટ, ધ ત્રિવેણી સંગમ નિયર સોમનાથ ઇઝ વેરી ફેમસ વાળું છે તેમાં આવશે લોકેશન। એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ઇઝ ધ પોસ્ટ ઓફિસ, તમે કહી શકશો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે? ઇન્ફોર્મેશન આવવાનું છે તો એમાં સી આવશે, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ટુ ધ માર્કેટ કે એવું કોઈક લખેલું છે। અ સ્ટુડન્ટ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ, હું ગુજરાત યુનિવર્સિટીમાં ટાઈમસર કઈ રીતના પહોંચી શકીશ, તો ડ્રાઈવર કન્ડિશન બતાવે છે, તો ઇફ યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, એટલે કે ડી। અરુણ વોટ અબાઉટ મિલાયા મંગરી, ખાવાનું શું છે, હું ભૂખ્યો થયો છું, તો એક્શનમાં લખવાનું આઈ હેવ ઓલરેડી ટેકન ધ મીલ, બરાબર ઓલરેડી છે એટલે એ આવશે, આઈ એમ ડન આઈ વિલ, ખાલી જગ્યા તેમાં શું આવશે, આઈ ધર ટી ઓર કોફી, ચેતન ઇઝ એન ખાલી જગ્યા કમ્પેરિઝન, તો ટોલર ધેન રવિ। યેસ્ટરડે મિસ્ટર જોશી પાસ્ટ ઇવેન્ટ લખવાનું છે તો બોટ અ ન્યૂ કાર, બાયની બધું તો વર્તમાન નોવેલ છે। જનરલી અ કેવર સ્ટુડન્ટ પ્લાન વ્હીલ ઇન એડવાન્સ હી નેવર વોસ્ટ હિઝ ટાઈમ, ખાલી જગ્યા તો એમાં આવશે, સોરી સીટ સેમ ઇમ ઓનલી બીકોઝ હી ખાલી જગ્યા ટુ ધ પાર્ટિસિપલ વન એન્ડ ઇઝ અ સચ અ ખાલી જગ્યા બોય, બરાબર ને, ઉપર ખાલી જગ્યા આપેલી છે એ આપણે પાઠમાં લખવાની છે, પહેલાં છોકરાવાળા પાઠનો છે, એના પાસે સમાનાર્થી પણ આપેલા છે, તમારે જાતે કરવાનું છે। એના પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બરાબર, તો મિસ્ટર પંચાલ વિરજ વેર ઇઝ ટુડે ન્યૂઝપેપર, ટુડે ન્યૂઝપેપર કયો છે, તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર પડ્યું છે, પ્લીઝ બ્રિંગ ઇટ ટુ મી, મને લાવીને આપ, તો મિસ્ટર પંચાલ આસકડ વિરજ, સહજક શું લાગશે, ડબલ્યુએચ આપેલ છે એટલે વેર, તો વેર આવશે ધ ડે ઇઝ ન્યૂઝપેપર વોઝ વિરજ, વિરજ ટોલ હિમ ધેટ ઇટ ઇઝનું શું થાય, વોઝ થઈ જાય ઓન ધ ટેબલ, મિસ્ટર પંચાલ રિક્વેસ્ટેડ આવશે, રિક્વેસ્ટેડ હિમ ટુ બ્રિંગ ઇટ ટુ મીની જગ્યાએ શું આવશે, હિમ, અ નોટી બોય હેડ સ્ટોલન સમ મની, તોફાની છોકરે કેટલીક મની એટલે કે પૈસા ચોરી લીધા, બરાબર ને, ખાલી જગ્યા હી વોઝ પનિશડ, તો એમાં આવશે કે જેને પનિશ કરવામાં આવ્યો છે, તેમાં ધેટ પણ લખી શકો છો તમે, બરાબર ને, વેટ યર ઓન ધ પ્લેટફોર્મ ધ બસ અરાઈવ, તો શું આવશે, ટીલ ધ બસ અરાઈવ, એટલે કે જ્યાં સુધી બસ આવે ત્યાં સુધી, ઇટ ઇઝ અ વન્ડર બાઇક, ઇટ ઇઝ મેડ ઇન જાપાન, કે જેને જાપાનમાં બનાવ્યો, તો વિચ ઇઝ મેડ, ઇટની જગ્યાએ વિચ આવશે, ખાલી જગ્યા ટાઈમ ઇઝ વેરી જોયસ,
ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ ખાલી જગ્યા. તો તમારે એમાં લખવાનું છે એન્ડ પ્લેઇંગ, તો આવશે લર્નિંગ, સોરી અર્નિંગ એન્ડ પ્લેઇંગ. ધ ચિલ્ડ્રન ઓલવેઝ ઇનોસન્ટ ઇન ખાલી જગ્યા તો નેચરલી. હવે વી શો ફિલ્મ ઇન ધ મોલ, અમે મોલની અંદર ફિલ્મ જોઈ, તો આમાં લખેલ છે સ્ટાર્ટ લાઈક ધીસ અ ફિલ્મ વોઝ સીન ઇન ધ મોલ બાય અસ. પહેલાનું તો કરી નાખ્યું છે. વી ડીડ સમ શોપિંગ ઓલ્સો, તો સમ શોપિંગ હેડ ઓલ્સો બાય અસ. વી બોટ ડ્રેસ એન્ડ પરફ્યુમ્સ, તો ડ્રેસ એન્ડ પરફ્યુમ વોઝ બોટ બાય અસ. લુક એટ ધેન જે જેન્ટલમેન છે, એની જગ્યાએ લેડી આપેલ છે, તો હીની જગ્યાએ શી, ઓથરની જગ્યાએ ઓથરેઝ, હિઝની જગ્યાએ હર, નીચની જગ્યાએ નેવ્યુ, પોએટ ઇઝની જગ્યાએ પોએટ આવશે. વિધિ ડઝ હર વર્ક એક્યુરેટલી, તો કેવી રીતના કરે છે, તો હાઉ ડઝ, તો એમાં તો બે આપેલ છે, તો ડૂ ના આવે, ડઝ જ આવે વિધિ સાથે. ભરત વેન્ટ ટુ હોમ ટુ હેવ હિઝ લંચ, ભરત ખાવા માટે ગયો, તો શા માટે ગયો, તો વાય ડીડ ભરત ગો હોમ. ધ થીફ હાઈડ બિહાઇન્ડ ધ કબોર્ડ, ચોર કબાટ પાસે સંતાય, તો ક્યાં સંતાય, તો વેરવાળા તો બધા આપેલ છે, પણ હીડ આપેલ છે, ભૂતકાળ આપેલ છે, તો એમાં ડઝ નહીં આવે, ડીડવાળા આવશે, તો બે આપેલ છે. વેર ડીડ ધ થીફ હાઈડ અને હીડ, તો હીડ ભૂતકાળ નહીં રહે, સદા ભૂતકાળમાં પ્રશ્નાર્થમાં મૂળ રૂપ લાગે, તો હાઈડ આવશે, એટલે કે એ આવશે. એના પછી તમારા નિબંધ અને ઇમેલ જાતે લખવાના છે. આપણે ખૂબ જ શોર્ટ ટાઈમમાં પેપર પૂરું કર્યું છે, મારા સમય વિદ્યાર્થીનો ઓછો બગડે એટલા માટે આપણે પેપરને જલ્દી પૂરું કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.